નમસ્કાર મિત્રો હું વિશેષ ગોસ્વામી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી રાતા વાપીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર છ જૈવિક ક્રિયા વિશે અભ્યાસ કરીશું મિત્રો આ જે પ્રકરણ છે ખૂબ મહત્ત્વનું છે કારણ કે એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં ચાર માર્કનો મોટો પ્રશ્ન આ જ પ્રકરણમાંથી આવશે ઉપરાંત ભવિષ્યમાં તમે નીટ અને ગુજસિટીની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે પણ આ જે પ્રકરણ છે ખૂબ મહત્ત્વનું નિવડશે કારણ કે આની અંદર આપણે સજીવોમાં જોવા મળતા જુદા જુદા તંત્રો વિશે અભ્યાસ કરીશું તો મિત્રો આજે આપણે વિજ્ઞાન વિષયના બાયોલોજી પાર્ટના પ્રથમ પ્રકરણ એટલે પ્રકરણ નંબર છ ક્રિયાઓ વિશે અભ્યાસ કરીએ જૈવિક ક્રિયા શું છે જૈવિક ક્રિયા એટલે શું તો મિત્રો જૈવિક ક્રિયા વિશે જાણકારી લઈએ પહેલાં આપણે ચર્ચા કરવી પડે કે સજીવ કોને કહીશું અને નિર્જીવ કોને કહીશું તો મિત્રો જો હું તમને પ્રશ્ન પૂછું કે સજીવ એટલે શું તો તમારામાંથી કેટલાક મને જવાબ આવ આપશે કે જે હલનચલન કરી શકે એ સજીવ છે ઉદાહરણ તરીકે આપણે જો લઈએ તો કૂતરો દોડી રહ્યો છે ગાય ખાવાનું ચાવી રહી છે મનુષ્ય બૂમ પાડી રહ્યો છે તો આ બધા હલનચલનના પ્રકારો છે એટલે આપણે કહીશું કે આ બધા જીવંત છે સજીવ છે પરંતુ જો કૂતરો ગાય અને મનુષ્ય સૂતેલા હોય તો હલનચલન ન કરતા હોય તો પછી આપણે એને શું કહીશું સજીવ કે નિર્જીવ તો તમે મને કદાચ જવાબ આપશો કે હા સજીવ છે એના સજીવ કહી શકીએ પંખો ચાલી રહ્યો છે તો એને સજીવ કહી શકીએ ના એને સજીવ ના કહી શકીએ આપણે કારણ કે સજીવમાં થતી જે વિવિધ ક્રિયાઓ છે એની પંખાની અંદર થતી નથી ફક્ત હલનચલન દર્શાવે છે શું વનસ્પતિને સજીવ કહી શકીએ વનસ્પતિ તો કોઈ હલનચલન નથી દર્શાવતી દેખીતો હલનચલન આપણે વનસ્પતિમાં નથી જોઈ શકતા તો તમે મને આન્સર આપશો કે એ લીલા કલરના છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે એટલે એ સજીવ છે તો મિત્રો કોઈ બી સજીવ હોય એ સજીવની અંદર જુદી જુદી ક્રિયાઓ થતી હોય કોઈ પણ સજીવ અંગોનો બનેલો હોય એટલે કે મોટે ભાગના ઉચ્ચ કક્ષાના જે સજીવો છે અંગોના બનેલા છે અંગો પેશીઓની બનેલી છે પેશીઓ કોષોની બનેલી છે અને આ કોષો જે છે કોષોની અંદર વિવિધ અંગિકાઓ આવેલી છે આ અંગિકાઓ વિવિધ અણુઓના બનેલા છે અને અહીં અણુઓ જે છે અણુઓ સતત હલનચલન અને પ્રચલન હલનચલન દર્શાવતા હોય છે આ જે અણવીય હલનચલન છે આણ્વીય હલનચલન ખૂબ જરૂરી છે જુદી જુદી ક્રિયાઓ કરવા માટે તો હલનચલનની પ્રક્રિયા ચોક્કસથી જ્યાં થતી હોય એ જે તે સજીવ છે એ સજીવની અંદર એ ખૂબ જરૂરી છે એ હલનચલનની પ્રક્રિયા થકી જ આપણા શરીરની અંદર વિવિધ ક્રિયાઓ ચાલુ રહે છે અમુક હલનચલન છે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અમુક હલનચલન આપણે નરી આંખે જોઈ શકતા નથી પક્ષી ઉડી રહ્યું છે આપણે નરી આંખે જોઈ શકીએ પરંતુ કોષની અંદર કોઈ એક અણુ છે એ અણુહલન ચલન દર્શાવે છે આપણે જોઈ શકતા નથી સજીવોની એક લાક્ષણિકતા છે કે એની અંદર વિવિધ ક્રિયાઓ થાય છે તો મિત્રો આજે આપણે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરીશું એના જવાબો વિશે ચર્ચા કરીશું તો પહેલો પ્રશ્ન અહીંયા આપ્યો છે કે જૈવિક્રિયા એટલે શું સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓને ટૂંકમાં સમજાવો ચાલો મિત્રો તો આપણે જૈવિક ક્રિયા વિશે ચર્ચા કરીએ કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે આ બધી જ ક્રિયાઓને આપણે જૈવિક્રિયાઓ કરી કહીએ છીએ તો જૈવિક ક્રિયા સજીવને જીવતો રાખે એના માટે જે જે ક્રિયાઓ કરે છે એને જૈવિક ક્રિયાઓ કરેવાય તો આ જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે તો આપણે એક પછી એક જોઈશું સૌથી પહેલાં આપણે જોઈએ પોષણ ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણની ક્રિયા કહેવામાં આવે છે મોટા ભાગના ખાદ્ય પદાર્થો એ કાર્બન આધારિત હોય એટલે કે કાર્બનના બનેલા હોય છે આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ પ્રક્રિયાઓ નો ઉપયોગ કરે છે તો મિત્રો પોષણ એટલે શું પોષણ એટલે કે જુદા જુદા સજીવો છે જુદા જુદા સજીવોને પોતાનું જીવન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણી બધી ક્રિયાઓ કરવી પડે આ ઘણી બધી ક્રિયાઓ કરવા માટે એમને ઉર્જાની જરૂર પડે અને આ ઉર્જા જે છે ઉર્જા ક્યાંથી પ્રાપ્ત થશે તો આ ઉર્જા પ્રાપ્ત થશે ખોરાકમાંથી તો મિત્રો દરેકે દરેક સજીવ છે દરેકે દરેક સજીવ ખોરાકને બહારથી ગ્રહણ કરે એનું પાચન કરે એને શરીરના જુદા જુદા ભાગોમાં મોકલે અને આ પાચિત ખોરાક દ્વારા તે પોતાની વૃદ્ધિ કરશે શરીરમાં નુકસાન પામેલા કોષોનું સમારકામ કરશે આ બધી જ પ્રક્રિયાઓ પોષણમાં સમાવેશિત થાય છે એટલે કે ખોરાકનો ગ્રહણ પાચન અને તેનું શરીરની અંદર ઉપયોગ આ પોષણ કહેવાય બરાબર પોષણના પ્રકારો વિશે આપણે થોડીવાર પછી ચર્ચા કરીશું મિત્રો બીજું જે મહત્વનો મહત્વની જેવી ક્રિયા છે એ છે શ્વસન શ્વસન એટલે શું તો મોટેભાગના વિદ્યાર્થીઓ જે છે દસમા ધોરણના વિદ્યાર્થીઓ મને એવું કહે છે કે સર આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ એને શ્વસન કહેવાય શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ શ્વસનનો એક ભાગ છે પરંતુ શ્વસન નથી શ્વસન એટલે શું આપણે એને કોષીય શ્વસન પણ કહીએ તો શ્વસન એટલે શું તો કોષની અંદર જે સંગૃહિત ખોરાક છે ઉદાહરણ તરીકે આપણે સંગૃહિત ખોરાકમાં અહીંયા ગ્લુકોઝ લઈએ તો સંગૃહિત ખોરાક ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝને આપણે તોડીને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરીએ આ ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શ્વસનની પ્રક્રિયા કહેવામાં આવે છે મિત્રો ખબર પડી ઓકે સજીવના કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા પદાર્થ ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જાનું એટીપીમાં રૂપાંતરણ થાય છે મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી તેમને જારક જીવી સજીવો અથવા તો જારક સજીવો કહેવાય છે જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ ન કરતા હોવાથી તેને અજારક જીવી સજીવો કહેવામાં આવે છે તો મિત્રો આપણે થોડીક વધુ ચર્ચા કરીએ શ્વસન વિશે શ્વસન એટલે કે એક કોષ છે એ કોષની અંદર જે સંગ્રહિત ખોરાક છે ઉદાહરણ તરીકે ગ્લુકોઝ એ ગ્લુકોઝને આપણે તોડશું અને એ તોડીને એમાંથી ઉર્જા પ્રાપ્ત કરીશું આ પ્રક્રિયાને શ્વસનની પ્રક્રિયા કહેવાય પરંતુ આ પ્રક્રિયા દરમિયાન અહીં આપણને શું જોઈએ ઓક્સિજન જોઈએ શું જોઈએ ઓક્સિજન કારણ કે મોટે ભાગના જે સજીવો છે કેવા છે જારક જીવી સજીવ એટલે કે ઓક્સિજનની હાજરીમાં જીવતા સજીવો છે અને તેમને ઉર્જા ઉત્પન્ન કરવા માટે શું જોઈએ ઓક્સિજન ઓકે આ પ્રક્રિયા દરમિયાન એક બીજો વાયુ ઉત્પન્ન થાય છે અને એ છે સીઓ ટુ કયો છે સીઓ ટુ તો આપણે કાર્બન ડાયોક્સાઇડ જે છે આ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે હવે એ સીઓ ટુ છે આપણા શરીરમાં સંગ્રહ ન કરી શકીએ કેમ કારણ કે ઝેરી છે આપણા માટે તો આપણે એને શું કરવું પડશે દૂર કરવું પડશે તો મિત્રો ઓક્સિજન જોઈએ કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવાનું છે તો આ પ્રક્રિયા માટે આપણે કઈ પ્રક્રિયા કરીશું શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને એના માટે આપણી પાસે કયું તંત્ર છે તો એના માટે આપણી પાસે તંત્ર છે બોલો કયું તંત્ર છે તો આપણી પાસે છે શ્વસન તંત્ર ઉપરની વાત કરીએ પોષણ તો પોષણ માટે આપણી પાસે કયું તંત્ર છે પાચન તંત્ર તો મિત્રો અહીં શ્વસન એટલે કે શ્વસન એટલે કે કોષીય શ્વસન શેની ચર્ચા કરી રહ્યા છે કોષીય શ્વસન કે જેમાં ઓક્સિજનનો ઉપયોગ કરીશું ખોરાક એટલે કે ગ્લુકોઝને તોડીશું અને એમાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરીશું કયા સ્વરૂપે એટીપી સ્વરૂપે એટીપીનું પૂર્ણ નામ છે એડિનો સાઇન અને અહીં આ પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે તો ઉર્જાની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે આ બધી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કોષના ઘણા સૂત્ર નામની અંગીકામાં થાય છે એટલે અહીંયા ઘણા સૂત્ર દર્શાવેલું છે ચાલો બીજી એક જૈવિક પ્રક્રિયા જોઈ લઈએ વહન મિત્રો વહન શા માટે જરૂરી છે કોઈ પણ પદાર્થનું વહન થવું ખૂબ જરૂરી છે કારણ કે આપણા શરીરની અંદર જે તે પદાર્થ છે એ પદાર્થનો સ્ત્રોત નું સ્થાન અલગ છે અને જ્યાંની જરૂરિયાત છે સ્થાન અલગ છે એટલે આપણે જે તે વસ્તુને સ્ત્રોતથી જે જરૂરિયાત વાળો સ્થાન છે ત્યાં સુધી પહોંચાડવું પડે અને આ પ્રક્રિયાને આપણે શું કહીશું તો વહનની પ્રક્રિયા કહીશું શું કહીશું વહનની પ્રક્રિયા તો એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે ઉદાહરણ તરીકે આપણે એક અમીબા લઈએ આપણે બરાબર છે આ અમીબાની અંદર કોઈ વિશિષ્ટ અંગો કે વિશિષ્ટ તંત્રની જરૂર નથી કારણ કે સમગ્ર અંગ એક જ કોષનું બનેલું છે અને એક કોષ સમગ્ર વાતાવરણ સાથે સીધો સંપર્કમાં હોય છે તો એની અંદર કોઈક અંગો અથવા તો તંત્રની વ્યવસ્થા નથી હોતી વિવિધ કાર્યો કરવા માટે પરંતુ પરંતુ અહીં બહુકોષીય સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી બધા જ કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી નથી થતી તેથી શરીરના બધા જ કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ પદાર્થોને દૂર કરવા માટે ચોક્કસ વહનતંત્રની આવશ્યકતા હોય છે એટલે કે મિત્રો આપણે અત્યારે જ ચર્ચા કરીએ કે ભાઈ આપણા શરીરને ઓક્સિજનની જરૂરિયાત પડે હું દોડી રહ્યો છું તો મારે દોડવા માટે પગના સ્નાયુઓનો ઉપયોગ કરીશ અને પગના સ્નાયુઓ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરીશ આ ઉર્જા ઉત્પન્ન કરવા માટે મને શેની જરૂર પડશે તો ખોરાકની અને ઓક્સિજનની ઓકે ખોરાક ક્યાં છે તો ભાઈ મારા પાચનતંત્રની અંદર ખોરાક છે એ ખોરાકને મારે મારા પગના સ્નાયુ સુધી પહોંચાડવું હોય તો એના માટે એક વહન તંત્રની જરૂરિયાત પડે ઓકે ઓક્સિજન મેં શ્વાસ દ્વારા લીધો અને ફેફસા સુધી પહોંચ્યો ફેફસાથી ઓક્સિજન મારે ક્યાં સુધી પહોંચાડવાનો છે તો જે પગના સ્નાયુ છે પગના સ્નાયુના કોષો સુધી પહોંચાડવાનો છે તો ત્યાં સુધી પહોંચવા માટે શું થવું જરૂરી છે ઓક્સિજન અને ખોરાકનું વહન તો વહનની પ્રક્રિયામાં આપણું શરીરનું કયું અંગ ભાગ લેશે તો આપણા શરીરની અંદર એક પરિવહન તંત્ર કરીને તંત્ર છે એ વહનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે અને એ જે પરિવહન તંત્ર છે એ પરિવહન તંત્રમાં મુખ્ય અંગ છે આપણું હૃદય બરાબર છે ત્યાર પછી શીરાઓ અને ધમનીઓ મદદ કરે છે અને એમાં મુખ્ય પ્રવાહી જે છે કયું છે તો રુધિર આમ રુધિર શિરા ધમની અને હૃદય આ મળીને એક તંત્ર બનાવે છે અને એને પરિવહન તંત્ર કહેવાય જેના દ્વારા વહનની પ્રક્રિયા થાય મિત્રો એક બીજી જેવી ક્રિયા વિશે ચર્ચા કરીશું મહત્વની છે પણ ઉત્સર્જન મિત્રો આપણે બધાને મેગી ભાવે છે મને મેગી ભાવે છે અને તમને મેગી ભાવે છે અને બે મિનિટવાળી જે મેગી છે તો ફટાફટ આપણે બનાવી દઈએ એમાં મમ્મીના મમ્મીની રાહ જોવાની જરૂર નથી તો મિત્રો તમે જ્યારે મેગી બનાવી હશે મેગી બનાવી અને ખાઈ લીધી પછી કિચન પર જોશો તો ઘણી બધી વસ્તુઓ જે નકામી વસ્તુઓ પડી હશે તો આપણે એનો નિકાલ કરવો પડશે જો નિકાલ ન કરીશું તો પછી શું થશે એ ગંદાવા મળશે ખરાબ વાસ આવશે એની અંદરથી બરાબર છે જીવજંતુઓ પેદા થશે અને આપણને રોગ કરશે તો આપણે એને દૂર કરવું પડશે કયા કયા વેસ્ટ પ્રોડક્ટ એમાંથી નીકળે છે ચાલો મેગી બનાવી તો મેગીનું જે ઉપરનો જે રેપર હોય એ વેસ્ટ પ્રોડક્ટ છે આપણા માટે કંઈ કામનું નથી પછી એનો જે મસાલો છે એનું રેપર છે ત્યાર પછી તમે એની અંદર જે વેજીસ નાખ્યા છે શાકભાજી નાખ્યા છે એનો એ કચરો હશે તો આ બધી વસ્તુઓને આપણે નિકાલ કરવો પડશે તેવી જ રીતે આપણા શરીરમાં વિવિધ ક્રિયાઓ થતી હોય છે આ જે વિવિધ ક્રિયાઓ છે વિવિધ ક્રિયાઓના અંતે ઘણી બધી આડપેદાશો અથવા તો નકામા કચરાઓ ઉત્પન્ન થાય છે આ નકામા કચરાઓને આપણે શરીરમાંથી બહાર કાઢવું જ પડે નહીં તો એ આપણા માટે ઝેર સમાન થઈ જાય તો એને દૂર કરવાની જે પ્રક્રિયા છે એને ઉત્સર્જનની પ્રક્રિયા કહેવાય તો ઉત્સર્જન એટલે શું આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયા પછી એક દ્રવ્ય દૂર કરવામાં આવે છે નાઇટ્રોજનયુક્ત હાનિકારક પદાર્થો શું છે મિત્રો હું તમને ટૂંકમાં અત્યારે સમજાવીશ કે આપણે ખોરાકમાં કયા કયા ઘટકો લઈએ તો આપણે પ્રોટીન કાર્બોદિત અને ચરબી લઈએ તેમાંથી જે પ્રોટીન છે કાર્બોદિત અને ઓકે ફરી શીખવું છું કે આપણે ત્રણ પદાર્થો લઈએ કાર્બોદિત પ્રોટીન અને ચરબી તેમાંથી કાર્બોદિત અને ચરબી જે છે એ વધુ પડતો જો આપણે ખોરાકમાં લઈશું શરીર શરીરની જરૂરિયાત કરતાં વધુ લઈશું તો એનો સંગ્રહ આપણા શરીરની અંદર થઈ જશે બરાબર પરંતુ પ્રોટીન એક એવી વસ્તુ છે કે વધારે પડતો આપણે શરીરમાં સંગ્રહ ન કરી શકીએ તો વધારેના પ્રોટીનને આપણે દુકા દૂર કરવો પડે નિકાલ કરવો પડે અને કયા સ્વરૂપે નિકાલ કરીએ તો નાઇટ્રોજનયુક્ત પદાર્થમાં સ્વરૂપે નિકાલ કરીએ ઉદાહરણ તરીકે મનુષ્યની વાત કરીએ તો પ્રોટીનનો વધારાનો જથ્થો છે એને યુરિયા સ્વરૂપે નિકાલ કરે છે બરાબર તો એ જ યુરિયા છે યુરિયા આપણા શરીર માટે હાનિકારક છે એટલે આપણે એને ગમે તે રીતે દૂર કરીશું અને આ પ્રક્રિયા છે એ ઉત્સર્જનની પ્રક્રિયા કહેવાય ઓકે ઉત્સર્જનની પ્રક્રિયા માટે આપણી પાસે કયું તંત્ર છે મનુષ્યની વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર એક કોશી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે ભાઈ અમીબાની વાત કરીએ તો અમીબા શું કરશે તો ભાઈ પોતાના જે કોષ દિવાલ જે છે સોરી કોષ રસ્તર છે કોષ રસ્તર દ્વારા જ નકામા પદાર્થોને દૂર કરી દેશે બરાબર જ્યારે બહુ ઉત્સર્જન માટે સિસ્ટ પેશી અંગ અને તંત્ર મનુષ્યની વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર એની અંદર કયા કયા અંગો છે તો એની અંદર મૂત્રપિંડ છે જે મુખ્ય અંગ છે એ સિવાય મૂત્રાશય છે ત્યાર પછી મૂત્રવાહિની છે તો આપણી પાસે ઉત્સર્જન માટે એક વિશિષ્ટ તંત્ર છે તો મિત્રો આપણે અહીં વિવિધ તંત્રો વિશે અભ્યાસ કર્યો બરાબર છે આ બધી જ જૈવિક ક્રિયાઓ છે ઓકે બીજો એક પ્રશ્ન આપણા શરીરમાં અને દ્રવ્યો બહારથી બહારથી માટે જરૂરી છે તેમનો સ્ત્રોત કયો છે તો મિત્રો જ્યારે આપણે ચાલતા હોઈએ કે સાયકલ ચલાવતા હોઈએ એ દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એટલે કે આપણે ચાલતી વખતે અને સાયકલ ચલાવતી વખતે શેનો ઉપયોગ કરીએ તો ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી એ સ્થિતિમાં પણ આપણા શરીરમાં વિવિધ પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે ઉદાહરણ તરીકે ભાઈ તમે બપોરે જમ્યા જમ્યા અને પછી થોડી વાર માટે સૂઈ ગયા તો પાચનની પ્રક્રિયા બંધ નથી થઈ જતી પાચનની પ્રક્રિયા સતત તમારા શરીરમાં ચાલ્યા કરે છે ઉત્સર્જનની પ્રક્રિયા બંધ નથી થતી સતત ચાલ્યા કરે છે તો આ બધી પ્રક્રિયાઓને જીવંત રાખવા માટે ઉર્જા જરૂરી છે ભલે તમે જાગતા હોય કે સૂતા હોય વૃદ્ધિ વિકાસ કે પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરમાં શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત સતત રહેતી હોય છે આપણો ખોરાક આ ઉર્જા અને દ્રવ્યોનો મુખ્ય સ્ત્રોત છે એટલે કે આપણે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે એટલે કે આપણા માટે ઉર્જાનો સ્ત્રોત કયો છે તો ખોરાક તો પોષણને આધારે સજીવોના પ્રકારો આપવામાં આવ્યા છે મિત્રો આપણે પોષણ વિશે ચર્ચા કરી લીધી કે ખોરાક ગ્રહણ કરવો એનું પાચન કરવું અને શરીરમાં એનો ઉપયોગ કરવો એને પોષણની પ્રક્રિયા કહેવાય તો આ પોષણ જે છે પોષણને આધારે બે પ્રકારના સજીવો છે બરાબર છે એક છે સ્વયંપોષી સજીવો અને બીજું છે વિષમપોષી સજીવો આમ પોષણના બી બે પ્રકાર સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ ચાલો તો મિત્રો આપણે એના વિશે ચર્ચા કરીશું સ્વયંપોષી આ સજીવો સરળ દ્રવ્યો એટલે કે પાણી કાર્બન ડાયોક્સાઇડ જેવા અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરશે શું કરશે સરળ દ્રવ્યો જેમ કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ જેવા અકાર્બનિક સ્ત્રોતોનો ઉપયોગ કરશે અને તેમાંથી એ ખોરાક બનાવશે બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ સ્વયં પોષી છે બરાબર સ્વયં પોષી પોતાનું પોષણ જાતે કરે કેવી રીતે પોતે ખોરાક બનાવી પ્રક્રિયા કરે કરે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને એના દ્વારા ખોરાક બનાવશે મિત્રો આપણે એને સવિસ્તાર સમજીશું ત્યાર પછી બીજો પ્રકાર છે ત્યાર પછી બીજો પ્રકાર છે વિષમપોષી પોષણ અથવા તો વિષમપોષી સજીવો આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે આ માટે જૈવિક ઉદ્દીપકો અથવા તમે ઉત્સેચકો પણ કહી શકો એ ઉત્સેચકોનો ઉપયોગ કરે છે વિષમ પોષીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ સ્વયંપોષી ઉપર આધારિત હોય છે બરાબર ઉદાહરણ તરીકે પ્રાણીઓ અને ફૂગ વિષમ પોષી છે તો મિત્રો અહીં વિષમ પોષી એટલે કે ઉદાહરણ તરીકે મનુષ્ય લઈ શકીએ બરાબર વનસ્પતિ પ્રાણી લઈ લઈએ વાઘ છે તો વાઘ જે છે એ વનસ્પતિ નથી ખાતા એટલે કે સ્વયં ઉપર સીધા નિર્ભર નથી કરતા પરંતુ તેઓ હરણ ઉપર નિર્ભર કરે બરાબર છે એટલે બીજા પ્રાણીઓ કે જે પેલા વનસ્પતિને ખાય એટલે કે સ્વયં ઉપર અહીં જે માંસાહારી પ્રાણીઓ છે તે પણ આડકતરી રીતે નિર્ભર કરે છે તો આ થયા વિષમપોષી વિષમપોષી પ્રાણીઓનો મતલબ જ એવો થાય કે તેઓ પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા અને તેઓ ખોરાક માટે કોના ઉપર નિર્ભર કરે છે બીજા સજીવો ઉપર નિર્ભર કરે છે ચાલો તો આપણે થોડું વિસ્તારથી સમજીએ સ્વયંપોષી પોષણ બરાબર ટૂંકનો લખો સ્વયંપોષી પોષણ ચાલો મિત્રો એના વિશે ચર્ચા તો બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે કારણ કે સ્વયંપોષી પોષણ માટે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ખૂબ અનિવાર્ય છે એટલે જે પ્રકાશ સંશ્લેષણ કરશે સ્વયંપોષી છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોધિતમાં રૂપાંતરણ થાય છે મિત્રો આપણે આનું સમીકરણ ટૂંક સમયમાં જોઈશું તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પહેલું તો સૂર્યપ્રકાશ તો મિત્રો અહીંયા સૂર્યપ્રકાશ દર્શાવેલો છે બરાબર છે ઓકે અહીંયા સૂર્યપ્રકાશ જે છે સૂર્યપ્રકાશ દર્શાવેલો છે બીજું બીજું કીધું છે ક્લોરોફિલની હાજરીમાં તો અહીં જે વનસ્પતિ છે એ લીલા કલરની છે અને એમાં ક્લોરોફિલ છે ત્યાર પછી અહીં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થશે તો નીચેથી પાણી આવશે બરાબર છે મૂળ દ્વારા પાણીનું શોષણ થશે અને હવામાંથી શેનો ઉપયોગ કરશે કાર્બન ડાયોક્સાઇડનો તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને વસ્તુઓનો ઉપયોગ કરીને પ્રકાશની હાજરીમાં અને હરિત હાજરીમાં એ શું બનાવશે તો ગ્લુકોઝ બનાવશે શું બનાવશે ગ્લુકોઝ એટલે કે કાર્બોધિત બનાવશે બરાબર અને આ પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો એરો દ્વારા દર્શાવેલ છે કે ઓક્સિજન જે છે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને દૂર થાય છે તો મિત્રો બે વાયુઓ જે છે બે વાયુઓ અહીંયા જોવા મળે છે એક કાર્બન ડાયોક્સાઇડ જે હવામાંથી ગ્રહણ થાય અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના અંતે ઓક્સિજન જે છે મુક્ત થાય છે જમીનમાંથી પાણી અને ખનિજ સારો મેળવાય છે અને અહીં કાર્બોદિતનું નિર્માણ થાય છે આના માટે વનસ્પતિમાં હરિતકણ હોવું જરૂરી છે અને પ્રકાશ ખૂબ જ અનિવાર્ય છે આમ મિત્રો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ વનસ્પતિની ઉર્જા પૂરી પાડવા માટે ખૂબ જ ઉપયોગી છે ઇવન આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય પણ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કાર્બોદિતનો ઉપયોગ સૌ પ્રથમ કરે છે વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત કણ કે મંડકણ સ્વરૂપે વનસ્પતિમાં સંગ્રહ થાય છે તો વનસ્પતિની અંદર વધારાનો જે કાર્બોદિત છે કાર્બોદિત જેટલો ઉત્પન્ન થયો એમાંથી ઘણો બધો કાર્બોદિત એ પોતાની વૃદ્ધિ વિકાસ માટે ઉપયોગ કરી લેશે પરંતુ જે વધારાનો કાર્બોદિત છે એનો સંગ્રહ કરવામાં આવે છે કયા સ્વરૂપે તો સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિ કાર્બોદિતનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરશે અગર પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ સંગ્રહ સ્વરૂપે નહીં પરંતુ ગયકોજન સ્વરૂપે કરે છે મિત્રો આ ખૂબ છે યાદ રાખજો તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર આ કાર્બોદિતનો અથવા તો ખોરાકનો ઉપયોગ થાય છે ચલો મિત્રો તો હવે આપણે ચર્ચા કરીશું કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું કારણ કે આપણે સ્વયંપોષી પોષણ વિશે ચર્ચા કરીએ અને એમાં મુખ્ય કાર્ય કયું છે તો પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ કરશે તો સ્વયં પોષી પોષણ થશે તો પ્રકાશ સંશ્લેષણ એટલે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો તો ચાલો મિત્રો આપણે આ ટૂંકનો વિશે ચર્ચા કરીએ તો ક્લોરોફિલ ધરાવતા સજીવોનું સૂર્ય ઉર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે ચાલો મિત્રો તો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોઈએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ચાલો જોઈએ કઈ કઈ મહત્ત્વના મુદ્દાઓ છે પહેલું તો તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે ત્યાર પછી પાણીનો ઉપયોગ કરશે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થશે અને વનસ્પતિ પાસે હરિત દ્રવ્ય હોવું ખૂબ જરૂરી છે તો આ બધા ઘટકોના ઉપયોગથી તે

ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય બરાબર સૌથી પહેલા શું થશે તો જે પ્રકાશ ઉર્જા છે એ પ્રકાશ ઉર્જા ગ્રહણ કરે છે કોણ હરિત દ્રવ્ય વનસ્પતિના પર્ણમાં રહેલા હરિત દ્રવ્ય આ પ્રકાશ ઉર્જાને શોષે છે ગ્રહણ કરે છે ત્યાર પછી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરવું એટલે પ્રકાશ ઉર્જા છે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવવો ખોરાક એટલે કે રાસાયણિક ઉર્જા તો પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થવું અને પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે તો અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન થશે તેમાંથી પાણીના અણુમાંથી અને છેલ્લો મુદ્દો છે કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય છે બરાબર ચાલો તો મિત્રો અહીંયા ત્રણે ત્રણ પ્રક્રિયા સમજાવી છે બરાબર તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બે ભાગમાં વિભાજીત થાય બરાબર છે એક પ્રકાશ પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા બરાબર છે બીજી છે અંધકાર પ્રક્રિયા બરાબર મિત્રો અહીંયા આંગળીથી હું લખી રહ્યો છું એટલે બરાબર નહીં લખાશે મારાથી પણ સમજી જાઓ પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયામાં શું થાય તો પ્રકાશ પ્રક્રિયાની અંદર જે હરિત કણ છે એ હરિત જે હરિદ્રવ્યો છે એ હરિત જે પ્રકાશ છે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરે અને એ પ્રકાશનો ઉપયોગ કરીને પાણીના અણુને તોડે બરાબર એટલે એને કહેવામાં આવે છે પાણીના અણુનું પ્રકાશ વિઘટન અહીં પાણીના અણુ જ્યારે તૂટશે ત્યારે જે એચ ટુઓ છે એ એચ ટુઓનું વિઘટન થાય અને એમાંથી બે અણુ મળે એક ઓ એચ અને બીજું એચ બરાબર ચાલો આ જે એચ છે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કોની સાથે પ્રક્રિયા કરશે સીઓ ટુ સાથે કોની સાથે સીઓ ટુ અને સીઓ ટુ સાથે પ્રક્રિયા કરવું એટલે હાઇડ્રોજન ઉમેરાય એટલે કઈ પ્રક્રિયા કહેવાય રિડક્શન અને શું બની જશે સી સિક્સ એચ ઓ સિક્સ મિત્રો ઉપર જુઓ તમે ગ્લુકોઝ બની ગયું સી વચ્ચે એચ અહીંયા તમે જોઈ શકો છો સી વચ્ચે એચ અને ઓ એટલે શું બની ગયું સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ ખ્યાલ આવ્યો મિત્રો જો અહીંયાથી આપણે જે એચ છે એમાંથી હાઇડ્રોજન છૂટો પાડ્યો અને એને શેમાં દાખલ કરી દીધો કાર્બન ડાયોક્સાઇડમાં બરાબર એટલે સી જે હતું એનું જગ્યાએ સી એચ ઓ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ બને છે બરાબર ચાલો તો ત્રણે ત્રણ મુદ્દા મુદ્દા જે અહીંયા સમજાવ્યા છે પહેલો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ થવું બરાબર છે તો આ ક્લોરોફિલ છે પ્રકાશ પ્રકાશશક્તિનું શોષણ કર્યું અને પ્રકાશ પ્રકાશક્તિનું શોષણ કરીને એણે શું ઉત્પન્ન કર્યું તો ઉર્જા ઉત્પન્ન કરી બરાબર છે ચાલો બીજું પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ કર્યું એટલે શું તો આ જે પ્રકાશ શક્તિ છે પ્રકાશ પ્રકાશક્તિનો ઉપયોગ કરીને એણે ગ્લુકોઝનું નિર્માણ કર્યું બરાબર છે ચાલો ત્રીજું કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરવો કરવું કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કર્યું અને તેમાંથી કાર્બોદિત બનાવ્યા બરાબર છે તો મિત્રો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે એનું રિડક્શન કરીને આપણે શું બનાવ્યું ગ્લુકોઝ બનાવ્યું બરાબર તો અહીં ત્રણે ત્રણ જે મુદ્દાઓ છે ત્રણે ત્રણ મુદ્દાઓ અહીંયા સ્પષ્ટ કરેલા છે બરાબર ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતરણ અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ કાર્બન કાર્બોધિત પદાર્થ બનાવવો ઓકે મિત્રો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજીએ એ પહેલા આપણે પર્ણની આંતરિક રચના વિશે ચર્ચા કરીશું નામ નિર્દેશન જે છે ઇંગ્લિશમાં છે પરંતુ હું ગુજરાતીમાં બધા બોલીશ થોડું ધ્યાનથી સાંભળજો ઓકે મિત્રો આ પર્ણનો આડો છેદ લીધો છે અને આડા છેદમાં પર્ણની જે અંતસ્તર રચના છે એના વિશે ચર્ચા કરી રહ્યા છે તો આ જે ઉપર જે કોષોનું સ્તર છે એને કહેવાય ઉપરી સ્તર શું કહેવાશે ઉપરી અધિસ્તર બરાબર ત્યાર પછી આ જે નીચેનું સ્તર છે એને કહેવામાં આવે છે અધ અધિસ્તર બરાબર એટલે કે પર્ણની ઉપરી જે સપાટી તમને દેખાય તેને કહેવાય ઉપરી અધિસ્તર નીચે નીચે સપાટી દેખાય તેને કહેવાય અધિસ્તર ઓકે મિત્રો ઉપરી અધિસ્તર અને અધિસ્તરની વચ્ચેના જે કોષો છે આ બધા વચ્ચેના જે તમને કોષો દેખાઈ રહ્યા છે એને શું કહીશું આપણે મધ્ય પર્ણ પેશીના કોષો બરાબર છે શું કહેવાશે મધ્ય પર્ણ પેશીના કોષો બરાબર મિત્રો મધ્યપર્ણ પેશીના જે કોષો છે આ પેશીના કોષો બરાબર એ મધ્યપર્ણ પેશીના કોષોમાં તમે જોઈ શકો છો કે લીલા કલરના ડોટ 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 કિનારીએ દર્શાવ્યા છે એ જે ટપકાઓ છે એ ટપકાઓ બીજું કંઈ જ નથી એ વિશિષ્ટ પ્રકારની અંગિકા છે અને એને આપણે કહીશું હરિતકણ શું કહીશું મિત્રો હરિતકણ બરાબર હરિતકોણ ખૂબ મહત્ત્વના છે પ્રકાશન સેશનની પ્રક્રિયા માટે ઓકે તમે અહીં જોઈ શકો છો નીચે અધ અધિ સ્તર પર તો સ્તર પર છિદ્રો જેવા છે બરાબર આ છિદ્રોને આપણે શું કહીએ છીએ તો પર્ણરંધ્ર શું કહીએ પર્ણરંધ્ર પર્ણરંધ્ર ખૂબ મહત્ત્વના છે કારણ કે વાયુઓની આપલે પણ એના દ્વારા થાય અને પાણીનું બાષ્પોત્સર્જન પણ એના દ્વારા થાય છે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો વાયુ કોટરો પણ આપેલા છે બરાબર ચાલો હવે આપણે આ એક જ કોષ લઈએ બરાબર મધ્યપર્ણ પેશીનો એક કોષ અહીંયા સ્પષ્ટ દેખાય છે બરાબર ભાઈ આ વનસ્પતિનો કોષ છે એટલે બહાર આવશે કોષ દિવાલ જે સેલ્યુલોઝની બનેલી છે ત્યાર પછી અંદરનું જે સ્તર છે એને કહીશું કોષરસ સ્તર ત્યાર પછી અહીંયા મધ્યમાં તમને જો નામ નિર્દેશન બોલી રહ્યો છું ધ્યાનથી સાંભળજો મધ્યમાં તમને જે દેખાય છે એને કહીશું મોટી રસધાની વનસ્પતિમાં ખૂબ મોટી રસધાની હોય કોષની અંદર એટલે એનું જે કોષ કેન્દ્ર છે થોડું સાઈડ પર આવી જશે અહીંયા એનું કોષ કેન્દ્ર થોડું સાઈટ પર આવી જશે ઓકે ચાલો ત્યાર પછી આપણે જેનો જેના વિશે ચર્ચા કરવાના છે એ છે હરિત કણ બરાબર તો અહીંયા વિશિષ્ટ પ્રકારની અંગિકાઓ આવેલી છે જેને આપણે હરિત કણ કહીએ છીએ જે અહીંયા ઝૂમ કરીને દર્શાવી છે ચાલો મિત્રો તો હરિત કણની રચના આપણે જોઈએ તો અ ઓકે જે હરિતકરચના છે અહીંયા દર્શાવેલી છે તો હરિતકંની અંતસ્થ રચનાની અંદર હરિતકંડની અંતસ્થ રચનાની અંદર બે બારના આવરણ છે બાહ્ય આવરણ અને અંત આવરણથી તેઓ ઘેરાયેલા છે બરાબર ત્યાર પછી તમે અહીંયા લીલા કલરની થપ્પી જે છે કોષ સિક્કાની થપ્પી તમે દર્શ તે જોઈ રહ્યા છો તો એમાં એક સિક્કો જે છે એ સિંગલ સિક્કાને આપણે કહીશું થાઇલેકોઇડ શું કહીશું થાઇલેકોઇડ ઓકે બહુ બધા સિક્કા જ્યારે એટલે કે ઘણા બધા થાઇલેકોઇડ જ્યારે ભેગા મળીને એક સિક્કાની થપ્પી બની જાય તો ઘણા બધા થાઇલેકોઇડથી બનતી થપ્પીને આપણે કહીશું ગ્રેનમ શું કહીશું આપણે ગ્રેનમ બરાબર મિત્રો આ ગ્રેનમ સિવાયનો જે બાકીનો જે ભાગ છે આ બધો બરાબર છે એને આધારક કહીશું શું કહીશું આધારક મિત્રો આપણે પહેલાં જ ચર્ચા કરી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બે ભાગમાં વિભાજિત થાય એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી અંધકાર પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા જે છે એ પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે તો પ્રકાશ પ્રક્રિયા થાય છે આ થાઇલેકોઇડની અંદર જ્યારે અંધકાર પ્રક્રિયા ક્યાં થાય છે તો આ આધારકની અંદર આવું કેમ તો પ્રકાશ પ્રક્રિયા જે છે પ્રકાશ પ્રક્રિયા માટે હરિતકણ જોઈએ અને હરિતકણ ક્યાં છે તો આ ગ્રેનમની અંદર એટલે અહીં પ્રકાશ પ્રક્રિયા ગ્રેનમમાં થાય પ્રકાશ પ્રક્રિયા દ્વારા શું થાય ઉર્જા ઉત્પન્ન થાય બરાબર ચાલો ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ હવે આપણે શું કરવાનું છે ખોરાક બનાવવાનો છે તો ખોરાક બનવાની જે પ્રક્રિયા છે એ ક્યાં થશે તો આ આધારકમાં કેમ આધારકમાં થાય કારણ કે આધારકમાં જરૂરી જે બી ઉત્સેચકો છે બધા ઉત્સેચકો કે જે પ્રકાશ સંશ્લેષણના અંધકાર પ્રક્રિયા માટે જરૂરી છે આ આધારકમાં હાજર છે એટલે અંધકાર પ્રક્રિયા ક્યાં થશે તો આધારકમાં કે જેમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થઈને શું બને છે ગ્લુકોઝ બને શું બનશે ગ્લુકોઝ બને બરાબર અને પ્રકાશ પ્રકાશ પ્રક્રિયા કે જે પ્રક્રિયાઓ છે એ હરિત કણની અંદર જોવા મળે છે ચાલો મિત્ર અહીંયા પર્ણનો આડો છેદ ફરીથી દર્શાવેલો છે બરાબર ઉપરી અધિસર અદસ્તર વાયુરંધ્રો ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અંદર જશે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ કારણ કે તો પ્રકાશ સંશ્લેષણ થાય બરાબર આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો ઓક્સિજન બહાર આવશે અને અહીં જે પાણી છે પાણી પણ વરાળ સ્વરૂપે બહાર નીકળે છે એક બીજો પ્રશ્ન જોઈ લઈએ કે સીયુ ટુના રિડક્શનની બાબતે રણ નિવાસી એટલે કે રણમાં ઉગતી વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓથી કેવી રીતે અલગ પડે છે બરાબર મિત્રો સરસ મજાનો પ્રશ્ન છે જોઈએ સામાન્ય વસવાટ માં ઉગતી વનસ્પતિઓ એટલે કે આપણા અહીંયા આપણા એરિયામાં જે ઉગતી વનસ્પતિઓ છે એ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે અને રિડક્શન કરી દિવસ દરમિયાન જ કાર્બોદિતનું સંશ્લેષણ કરે જ્યારે રણનિવાસી એટલે એને મરુનિવાસી પણ કહેવામાં આવે તો મરુનિવાસી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી મધ્યમવર્તી નીપદ બનાવી દે એટલે કે એને કોઈક મધ્યવર્તી નીપદમાં રૂપાંતરિત કરી નાખે બરાબર અને જ્યારે દિવસ દરમિયાન ક્લોરોફિલ દિવસ દરમિયાન એ શું કરશે તો એ ક્લોરોફિલ સૂર્ય ઉર્જાનું શોષણ કરે અને છેલ્લેને કાર્બોદિતમાં રૂપાંતર કરે આવું કેમ છે મિત્રો એની અંદર આવી વ્યવસ્થા કેમ આપવામાં આવી છે તો અહીં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું જોઈએ કાર્બન ડાયોક્સાઇડ જોઈએ હવે દિવસ દરમિયાન જો એ વાયુ ખોલીને કાર્બન ડાયોક્સાઇડ લેવાનો પ્રયત્ન કરે તો આ મરુનિવાસી વનસ્પતિઓએ વાયુરંધ્રો ખોલવાને લીધે પહેલાં જે પાણી છે પાણી વરાળ સ્વરૂપે ગુમાવવું પડે કારણ કે દરવાજા ખોલે એટલે બંને પ્રક્રિયા થાય કાર્બન ડાયોક્સાઇડ અંદર તો દાખલ થશે જ બરાબર મિત્રો આપણે એક કામ કરીએ આ આ સવાલને સમજવા માટે આપણે અહીંયા જે આકૃતિ આપી છે એને સમજીએ જો મિત્રો આ જે વાયુરંધ્રો છે વાયુરંધ્રો એણે દિવસ દરમિયાન ખોલી દીધા અને કાર્બન ડાયોક્સાઇડ લીધો તો એની સાથે સાથે વાયુરંધ્રો ખુલ્લા હોવાને લીધે પેલી વરાળ પણ બહાર નીકળી આવશે એટલે કે પાણી પણ દૂર થશે હવે મરુનિવાસી વનસ્પતિઓ છે એ ક્યાં રહી છે તો એ રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ છે શુષ્ક વનસ્પતિઓ છે એટલે ત્યાં પાણી ઓલરેડી ઓછું હોય તો આવી રીતે દૂર કરશે તો એ અયોગ્ય કહેવાશે પાણી અમને ખૂબ જરૂરી છે એટલે શું કરશે દિવસ દરમિયાન વાયુરંદરો બંધ જ રાખે બરાબર રાત્રિ થશે એટલે વાતાવરણમાં ઓલરેડી ભેજ વધારે હોય ભેજ વધારે હોય એટલે જે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે એકદમ મંદ થઈ જશે એટલે તે દરમિયાન એ શું કરશે વાયુરંધ્રો ખુલ્લા કરશે અને કાર્બન ડાયોક્સાઇડ લેશે આ દરમિયાન પાણી બહાર નીકળશે પણ ખૂબ ઓછી માત્રામાં બરાબર એટલે પાણીનો સંગ્રહ શરીરમાં થશે હવે લીધેલો કાર્બન ડાયોક્સાઇડ છે સીધે સીધો એ ખોરાક નહીં બનાવી શકે કેમ કારણ કે રાત્રિ દરમિયાન એની પાસે શું નથી પ્રકાશ નથી એટલે રાત્રિ દરમિયાન એ શું કરશે કોઈ મધ્યસ્થી સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ કરી રાખશે અને દિવસ દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે આવું ક્યાં જોવા મળે મરુ નિવાસી વનસ્પતિમાં પર્ણના ત્રાસાછેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી ક્લોરોફિલના સ્થાનની સમજૂતી આપો તો મિત્ર આપણે આના વિશે ચર્ચા કરી લીધી છે બરાબર છે ચાલો આપણે એકવાર જોઈ લઈએ કે ઉપરી અધિસ્તર અને અધિસ્તરની વચ્ચે કોષો ઓકે વચ્ચે કોષો લીલા રંગના ટપકાઓ ધરાવે છે આ ટપકાઓ હરિતકણ તરીકે ઓળખાય છે બરાબર એટલે કે એની અંદર હરિતકણ ધરાવતી અંગિકા આવેલી છે હરિતકણ અંગિકામાં હરિદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ આવેલું હોય છે તો મિત્રો આપણે અહીંયા આ જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ્સ વ્યવસ્થિત રીતે સમજી લીધી છે બરાબર છે તમે પર્ણ જ દર્શાવ્યું છે મધ્યશિરા છે બરાબર છે ત્યાર પછી આ ઉપરીય ધી સ્તર જોઈ શકો છો બરાબર છે ત્યાર પછી નીચે અધા અધિસ્તર છે વચ્ચે વાતકોટરો એટલે કે હવાભરેલી થેલી આવેલી છે ત્યાર પછી જલવાગ પેશી અન્નભાગ પેશી અને આ જે છે એ હરિતગણ ધરાવતા મધ્ય પેશીના કોષો છે બરાબર આના કરતાં સ્પષ્ટ આકૃતિ આપણે આના પહેલાં જોઈ લીધી છે ઓકે હવે આપણે ચર્ચા કરીશું વાયુરંધ્રો વિશે અથવા પર્ણરંધ્રો વિશે જે ખૂબ મહત્વના છે વાયુઓની આપલે એના દ્વારા થાય છે ચાલો તો એ શું છે તો વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા સમજાવે તો વાયુરંધ્ર કે પર્ણરંધ્ર પર્ણની સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે હાજર હોય છે એની રચના કેવી છે તો વાયુરંધ્ર મૂત્રપિંડાકારના બે રક્ષકોષો વડે ઘેરાયેલ સૂક્ષ્મ છિદ્ર છે તો મિત્ર અહીંયા તમે જોઈ શકો છો કે બે મૂત્રપિંડાકારના રક્ષક કોષો બતાવેલા છે અને વચ્ચે છિદ્ર છે બરાબર એને વાયુરંધ્ર છિદ્ર કહેવાય અને આ જે બે કોષો છે એને કહેવામાં આવે રક્ષક કોષો રક્ષક કોષો કોષરસમાં હરિતકણ પણ હાજર હોય છે તેની અંદર હરિતકણ પણ આવેલા હોય છે આ રક્ષક કોષોમાં કાર્ય શું છે તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓના મોટા ભાગનો વિનિમય એ વાયુરંધ્ર દ્વારા થાય છે એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે આપલે છે એ કોના દ્વારા થાય આ વાયુરંધ્ર દ્વારા વાયુરંધ્રો બાષ્પસર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય પણ કરે છે એટલે કે આ જ વાયુરંધ્રો અથવા પર્ણરંઘ્રો દ્વારા વનસ્પતિ બાષ્પ સ્વરૂપે પાણીને દૂર કરે છે બરાબર મિત્રો અહીં આ વાયુરંધ્રો ખુલ્લા અને બંધ કેવી રીતે થાય એના વિશે ચર્ચા કરીશું તો અહીં આ વાયુરંધ્રો છે એ વાયુરંધ્રો એટલે કે રક્ષક કોષો છે એની ફરતે તમે જે લીલા કોષો જોઈ રહ્યા છે અધિસ્તરના કોષો છે એટલે કે પર્ણની સપાટીના કોષો છે એ કોષો પાણીથી ભરેલા હોય ત્યારે એ પાણી પહેલાં રક્ષક કોષોમાં દાખલ થાય રક્ષક કોષમાં દાખલ થવાને લીધે કેવા થશે આસુન થશે પાણીથી ભરાય એટલે ફૂલે ફૂલે એટલે પોતાનો જે મૂત્રબિંડ આકારની રચના છે એ ધારણ કરી લેશે અને એના લીધે વચ્ચેનું છિદ્ર ખુલી જાય અને જે વાયુઓ છે વાયુઓની આપણે પણ થાય અને પાણી પણ ગુમાવે ઓકે મિત્રો વનસ્પતિ પાસે જ્યારે પાણીની માત્રા ઓછી છે એટલે શું કરશે તો આ જે રક્ષક કોષો છે એમાંથી પાણી બહાર આજુબાજુના કોષોમાં ચાલ્યું જશે એનાથી શું થશે તો રક્ષકોષો આસુનતા ગુમાવશે ચપટા થઈ જશે ફૂલેલા હતા એના ફૂલેલાઈ જશે અને વાયુરંધ્ર વચ્ચેનું છિદ્ર જે છે બંધ થઈ જશે અને વાયુરંધ્ર બંધ થશે રક્ષક કાર્ય શું છે એના વિશે ચર્ચા કરીએ આપણે તો જે રક્ષક કોષો છે રક્ષકોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલ છે મિત્રો આપણે હમણાં ચર્ચા કરીએ બરાબર જ્યારે રક્ષકકોષો કોષો રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે છે ક્યાંથી પ્રવેશે તો આજુબાજુના કોષોમાંથી ત્યારે તે ફૂલે છે અને વાયુરંધ્રને વચ્ચેના છિદ્રને ખુલ્લું કરી નાખે જ્યારે રક્ષક કોષો સંકોચન પામે કેમ સંકોચન પામ્યા વનસ્પતિ પાસે પાણી ઓછું છે એ પાણી ઓછું હોવાને લીધે રક્ષક કોષોમાંનું પાણી આજુબાજુના કોષોમાં ગયું અને રક્ષક કોષો કેવા થઈ ગયા તો સંકોચાઈ ગયા અને રંધ્ર બંધ થઈ જાય સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે તે જલતાણની સ્થિતિમાં વનસ્પતિ આ રંધ્રોને બંધ કરી નાખે છે એટલે કે વનસ્પતિ અત્યારે પ્રકાશ સંશ્લેષણ નથી કરતી તો એને કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી કાર્બન ડાયોક્સાઇડની જરૂર નથી તો એ શું કરશે વાયુ રંધ્રોને બંધ કરી દેશે વાયુ રંધ્રો બંધ કરે એટલે બીજી એક પ્ર પ્રક્રિયા છે એ બી બંધ થઈ જાય કઈ પાણીને ગુમાવવાની પ્રક્રિયા બરાબર એના લીધે જલતાણ એટલે કે વનસ્પતિ પાસે પાણી ઓછું હોય આવી પરિસ્થિતિમાં એ પોતાનું રક્ષણ કરી શકે સ્વયંપોષી સજીવો એક બીજો મિત્ર પ્રશ્ન જોઈ લઈએ સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે તો કાચી સામગ્રી એટલે આપણે હમણાં ચર્ચા કરીએ કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ છે ત્યાર પછી પાણી છે અને ખનીજ સારો છે આ બધી કાચી સામગ્રી છે ક્યાંથી પ્રાપ્ત કરે છે એના વિશે ચર્ચા કરીએ તો સ્વયંપોષિત સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રીની પ્રાપ્તિ નીચે દર્શાવ્યા પ્રમાણે પહેલો પ્રકાશ સંશ્લેષણ માટે ઉપયોગી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણમાંથી વાયુરંધ્રો દ્વારા મેળવે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવશે પહેલી કાચી સામગ્રી સ્થળ જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને તો પાણીનું શોષણ આ મૂળ દ્વારા કરશે એટલે બીજું આવ્યું પાણી નાઇટ્રોજન ફોસ્ફરસ આયર્ન અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો પણ ભૂમિમાંથી મેળવવામાં આવે છે નાઇટ્રોજન એ આવશ્યક તત્વ છે એ વનસ્પતિઓ નાઇટ્રોજનને અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ સ્વરૂપે મેળવી પ્રોટીન અને અન્ય સંયોજનો ના સંશ્લેષણમાં તેનો ઉપયોગ કરે છે અથવા કેટલાક બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં નાઇટ્રોજન મેળવે છે એટલે કે મિત્રો પ્રોટીન બનાવવું હોય વનસ્પતિએ તો એના માટે નાઇટ્રોજન ખૂબ જરૂરી છે કારણ કે પ્રોટીનમાં નાઇટ્રોજન પ્રોટીના બંધારણમાં નાઇટ્રોજન હોય એટલે એને નાઇટ્રોજન જરૂરી છે તો આ નાઇટ્રોજન એ ભૂમિમાંથી નાઇટ્રેટ અથવા નાઇટ્રેટ સ્વરૂપે ગ્રહણ કરે અથવા તો બીજા સંયોજનો સ્વરૂપે બેક્ટેરિયાની મદદથી એ ગ્રહણ કરે છે તમે ઉપલા સ્તરમાં અગિયાર બાર ધોરણમાં આના વિશે વધુ માહિતી મેળવશો ચાલો મિત્રો આપણા ટેક્સ્ટબુકની અંદર બે પ્રવૃત્તિઓ આપી છે બરાબર છે તો પ્રવૃત્તિ સિક્સ પોઈન્ટ વન વિશે ચર્ચા કરીશું બરાબર છે પ્રવૃત્તિનું નામ છે એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિતકણ જરૂર હરિત જરૂરી છે કે નથી તો મિત્રો આપણે આ સાબિત કરવું હોય કે હરિદ્રવ્ય જરૂરી છે કે નહીં તો કેવી રીતે સાબિત કરીશું ચાલો આપણે સમીકરણને પહેલાં યાદ કરી લઈએ પ્રકાશ સંશ્લેષણનું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે કયા કયા ઘટકો જરૂરી છે પહેલાં તો તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પહેલું સીઓ જરૂરી બરાબર છે સીઓ જરૂરી છે ત્યાર પછી પાણી જરૂરી છે ત્યાર પછી પ્રકાશ જરૂરી છે અને ત્યાર પછી હરિદ્રવ્ય જરૂરી છે બરાબર આ ચાર ઘટકો ખૂબ જરૂરી છે તો તેમાંથી આપણે હરિદ્રવ્ય જરૂરી છે કે નથી એ આપણે ચકાસવું હોય તો એક કામ કરવું પડે આપણે વનસ્પતિ પાસે જે હરિદ્રવ્ય નથી બરાબર ત્યાં પ્રયોગ કરવો પડે તો મિત્રો ચાલો એક પ્રયોગ કરીશું સૌપ્રથમ તમે શું કરશો તો એક કુંડો લઈશો અને કુંડામાં એવી વનસ્પતિ હોવી જોઈએ કે જે વનસ્પતિના પર્ણમાં પણનો થોડોક ભાગ લીલો હોય અને થોડોક ભાગ સફેદ અથવા તો બીજા કોઈ રંગનો હોય બરાબર લીલો કેમ છે કારણ કે અહીંયા શું છે હરિત દ્રવ્યો છે ઓકે અહીંયા લીલો ભાગ કેમ નથી કારણ કે એમાં હરિત દ્રવ્ય નથી એટલે અહીં અમુક ભાગમાં હરિદ્રવ્ય છે અમુક ભાગમાં હરિદ્રવ્ય નથી ઓકે મિત્રો હવે આપણે આવા આવી વનસ્પતિના છોડને ત્રણ દિવસ માટે અંધારામાં રાખશું શા માટેને ત્રણ દિવસ અંધારામાં રાખવામાં આવે છે તો જૂનો જે પણ સ્ટાર્ચ હશે બધો સ્ટાર્ચ અથવા કાર્બોદિત એ વપરાઈ જાય આ ત્રણ દિવસની અંદર અને નવો એ બનાવી નહીં શકે ત્યાર પછી આ કુંડાને આપણે પ્રકાશમાં મૂકીશું છ કલાક માટે છ કલાક માટે મૂકીશું એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ હશે એની અંદર બરાબર ચાલો હવે આ કુંડામાંથી તમારે એક પર્ણ તોડવાનું છે એ પર્ણો ઉપર જે પ્રમાણેના ડાગા હોય બરાબર એટલે કે લીલા કલરના ડાગા જ્યાં જ્યાં હોય એ ડાગા એક્ઝેક્ટલી તમારે એક કાગળ ઉપર દોરી દેવાના એટલે તમને ખ્યાલ આવશે કે લીલો ભાગ ક્યાં હતો અને અન્ય ભાગ ક્યાં હતો બરાબર લીલો ન હોય એવો ભાગ ક્યાં હતો ચાલો હવે આ પર્ણને આપણે શું કરવાનું છે તો એક ગરમ પાણીમાં ઉકાળવાનું છે ગરમ પાણીમાં ઉકાળશું એટલે એના પેશીઓ જે છે પોચી થઈ જશે બરાબર આવું શા માટે કરી રહ્યા છે કારણ કે આપણે એમાંથી લીલો કલર દૂર કરવાનો છે આ પર્ણને આપણે શું કરીશું તો એ પર્ણને હવે આપણે શેની અંદર નાખીશું તો આલ્કોહોલ ધરાવતા દ્રાવણમાં નાખીશું અને ફરીથી ઉકાળીશું આલ્કોહોલ જે છે એ ડીકલરાઈઝિંગ એજન્ટ છે એટલે કે શું કરે રંગોને દૂર કરી નાખે તો આ જે પર્ણ છે પર્ણ સંપૂર્ણપણે રંગવિહીન થઈ જશે એટલે મિત્રો તમને હવે ખબર નથી પડવાની કે ક્યાં લીલો ભાગ છે અને ક્યાં લીલો નહીં હોય એવો ભાગ હોય એટલે તો મિત્રો પહેલાં આપણે શું કર્યું તો એ કાગળની ઉપર દોરી દીધો કે લીલો ભાગ ક્યાં હતો અને લીલો ન હોય એવો ભાગ ક્યાં હતો ચાલો હવે આપણને જે રંગવિહીન થઈ ગયું છે એના ઉપર આપણે શું નાખવાનું છે આયોડીન નાખવાનું આયોડીનનું દ્રાવણ જે છે ખરેખર શું કહેવાય કથ્થય પીળાસ્પરતા કથય રંગનું હોય છે જેવું તમે આયોડીન આના ઉપર નાખીશો અમુક ભાગ જે છે અમુક ભાગ બ્લુ કલરનો ભૂરા રંગનો પર્પલ કલરનો થઈ જશે બરાબર છે અને અમુક ભાગ છે એવો ને એવો રહેશે તો આવું કેમ મિત્રો ઓકે જ્યાં લીલો કલર હતો પર્ણમાં ત્યાં હરિત કરણ હતા હરિદ્રવ્ય હતા એ હરિત શું કર્યું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ખોરાક બનાવ્યો એટલે કે સ્ટાર્ચ બનાવ્યો આ જે સ્ટાર્ચ છે સ્ટાર્ચ આયોડીન સાથે પ્રક્રિયા કરીને ભૂરો રંગ આપે છે એટલે આપણને ભૂરો રંગ ક્યાં પ્રાપ્ત થયો ફક્ત જ્યાં હરિદ્રવ્ય હતા તો સાબિત થઈ ગયું કે હરિદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી છે અહીંયા હરિદ્રવ્ય હતું નહીં હતું તો તમે જોઈ શકો છો અહીંયા ભૂરો રંગ મળ્યો નહીં મળ્યો તો આમ આ પ્રક્રિયા દ્વારા સાબિત થાય છે કે હરિદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી છે બીજો એક પ્રક્રિયા પ્રયોગ આપ્યો છે કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી છે કે નહીં બરાબર ચાલો એના માટે શું પ્રયોગ કરીશું તેના માટે આપણે સરખા કદના બે વનસ્પતિના છોડ લઈશું કુંડાયુક્ત છોડ લઈશું બરાબર છે એના ઉપર બંનેઓને ઝાડથી ઢાંકી દઈશું બરાબર છે ઓકે પહેલાં તો આ બંને વનસ્પતિના છોડને આપણે ત્રણ દિવસ અંધારામાં રાખવાનું કેમ તે ચર્ચા થઈ ગઈ જૂનો પ્ર જૂનો જે બી સ્ટાર્ચ હશે વપરાઈ જશે બરાબર ત્યાર પછી આપણે બંનેને ઝાડથી ઢાંકી દઈશું નીચે સીલ કરી દઈશું એટલે બહારથી હવા ન જાય ત્યાર પછી એક જારમાં આપણે શું મૂકીશું એક પ્લેટ મૂકીશું કે જેમાં કેઓ હોય શું હોય કેઓએચ હવે કેઓએચ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શા માટે મૂકીએ છીએ તો કેઓએચની એક કેઓ એચનો એક ગુણધર્મ છે કે તે હવામાંથી સીઓ ટુને ગ્રહણ કરી લે શું ગ્રહણ કરી લે સીઓ ટુને હવામાંથી ગ્રહણ કરી લે એટલે કે સીઓ ટુ જે છે સીઓ ટુ અહીંયા નથી બરાબર જારની અંદર નથી જ્યારે સિયોટો અહીંયા જારમાં હાજર છે કેમ કારણ કે અહીંયા આપણે કોઈ કેવોએ જ નથી મૂક્યો એટલે ઓકે ચાલો છ કલાક માટે રાખીશું છ કલાક બાદ બંનેમાંથી એક એક પર્ણ લઈશું આપણે આમાંથી એક પર્ણ અને આમાંથી એક પર્ણ ફરીથી બધી જ પ્રક્રિયાઓ પહેલાં જે કરી હતી તે કરીશું કેવી તો પર્ણને પહેલાં પાણીમાં ગરમ કરો ત્યાર પછી એને આલ્કોહોલમાં ગરમ કરો એટલે બધો કલર લીલો કલર નીકળી જશે ત્યાર પછી એના ઉપર આયોડિન નાખીશું આયોડિન નાખીશું તો આનું જે પર્ણ છે પહેલાં નંબરનું જે પર્ણ છે મિત્રો આનું જે પર્ણ છે એ પર્ણ ભૂરો રંગ નથી આપતું કેમ નથી આપતું કારણ કે એને સ્ટાર્ચ મળે જ નહીં સ્ટાર્ચ કેમ નથી ત્યાં કારણ કે પ્રકાશ સંશ્લેષણ નહીં થયું પ્રકાશ સંશ્લેષણ કેમ નહીં થયું કારણ કે કાર્બન ડાયોક્સાઇડ નહીં હતો કેમ કાર્બન ડાયોક્સાઇડની હતો કારણ કે એને તો શોષી લીધેલો આપણે ઓકે મિત્રો બીજી જારની અંદર જે પર્ણ હતું એ તમને ભૂરો રંગ આપે છે કેમ કારણ કે આયોડિન કોની સાથે પ્રક્રિયા કરશે પર્ણમાં રહેલા સ્ટાર્ચ સાથે સ્ટાર્ચ આવ્યું ક્યાંથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રકાશ સંશ્લેષણ કેમ થયું કારણ કે અહીંયા સીઓ ટુ હાજર હતો તો મિત્રો આ પ્રક્રિયા દ્વારા પ્રયોગ દ્વારા આપણે સાબિત કરી શકીએ છીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ જરૂરી છે તો મિત્રો આજે આપણે સજીવોની અંદર થતી જુદી જુદી જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો ત્યાર પછી આપણે અહીં પોષણ વિશે અભ્યાસ કર્યો પોષણમાં સ્વયંપોષી પોષણ વિશે અભ્યાસ કર્યો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોઈ પ્રવૃત્તિઓ જોઈ હવે આપણે નેક્સ્ટ પાડની અંદર જોઈશું કે વિષમ પોષી પોષણ એટલે શું એના કેટલાક ઉદાહરણો જોઈશું તો થેન્ક યુ સો મચ મિત્રો ખૂબ જલ્દી આપણે પાછા મળીશું